आ वक्त वरसाद सीजन में प्रथम वक्त नर्मदा डेम दरवाजा खोल बपोरे 12 वगे नर्मदा डेम 5 दरवाजा खोलाया। नर्मदा डेम की जलसपाटी 131.51 मीटर पर पहुंची है। हाल नर्मदा डेम में 2,32,000 क्यूसेक पानी की आवक और 49,487 क्यूसेक पानी की आवक थी रही है। डेम महत्तम जलसपाटी थी 5.17 मीटर दूर है। डेमन रूल लेवल जाड़वा 5 गेट 1 मीटर सुधी खोलाया है। नर्मदा नदी में तबक्कावार 10,000 से 1.5 लाख क्यूसेक पानी की आवक थे। नर्मदा नदी कांठा विस्तार में जे विस्तारों में वडोदरा 3 तालुका भरूचना कांठा विस्तार आ तमाम लोगों ने एलर्ट कराया है। નર્મદા બંધના ઉપરવાસ રહેતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બંધોમાં પાવર હાઉસ ચાલુ કરતા જ અહીં પાણીની આવક વધેલી છે। તેને કારણે આજે નર્મદા બંધની જળસપાટી 134 પર પહોંચી ગઈ છે અને તેને કારણે સત્તાવાળો ધોરણ નિર્ણય લઈ અને લગભગ 5 જેટલા જે દરવાજા છે દરવાજા 1 મીટર જેટલા ખોલી 10 લાખ ક્યુસેકથી માંડીને 1.5 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું છે, જેને કારણે નર્મદા નદી 2 કાંઠે વહેવાની શક્યતા પણ છે અને તેને જ કારણે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાવાળા વિસ્તારને એલર્ટ પણ કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો નર્મદા બંધ હવે 138.68 મીટરનો થઈ ગયો છે, ત્યારે આજે જે 134 મીટરની જળસપાટી છે એ જળસપાટીમાં રૂલ લેવલ જાળવવા માટે આજે સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે અને આ નિર્ણય દ્વારા 5 જે દરવાજા છે એ 5 દરવાજા ખોલી અને લગભગ 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં વહેવામાં આવી રહ્યું છે। એની સાથે સાથે નર્મદાના કાંઠાવાળાઓને ખાસ એલર્ટ પણ કરવામાં આવેલા છે। જય જોશી, જી મીડિયા, નર્મદા। ગીર સોમનાથના કોડીનારના ફાચરિયા ગામે પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસાદથી ફાચરિયા અરણેજ રોડ બંધ કરાયો છે। રોડ પર ઓઠણસમાં પાણી ભરાતા નદી વહેતી જોવા મળી। આપ જુઓ આ દ્રશ્યો, આ ઉપરવાસમાં વરસાદને કારણે જે ફાચરિયા રોડ છે તે જગ્યાએ જે પ્રકારના પાણી ભરાયેલા છે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે અને અહીંથી જે લોકો પસાર થઈ રહ્યા છે તેમને ખાસી મુશ્કેલી પડી રહી છે।